स्वागत है विद्यार्थी मित्रों, धोरण 3 માં હું તમારો આસપાસ વિષય એટલે કે પર્યાવરણ વિષય હું ભણાવીશ. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 2 માં ગુજરાતી અને પર્યાવરણ વિષય બે સાથે ભણીને આવ્યા છો, પરંતુ આપણે હવે ધોરણ 3 ની અંદર પર્યાવરણ વિષય જુદો ભણવાનો છે. એને નામ આપેલું છે આસપાસ. આ પાઠનો આપણે આ વિષયની અંદર પુનમે શું જોયું એ પાપેલો પાઠ ભણીશું. તે પહેલા આપણે અત્યારે જે રોગથી લડી રહ્યા છીએ એના વિશે આપણે થોડી માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, અત્યારે COVID-19 એટલે કે કોરોના વાયરસથી આપણે બધા લડી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર હશે કે આ મહાબીમારી બહુ અઘરી છે, તો આ બીમારીની સામે આપણે સાવચેતીથી પગલાં લેવા જોઈએ. તો કેવા પગલાં લેવા જોઈએ? તો કે જ્યારે આપણે કશે બહાર ફરવા જઈએ છીએ, રમવા જઈએ છીએ, કોઈ મિત્રો સાથે વાતો કરીએ છીએ, ત્યારે આપણે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ, વારંવાર સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ, હાથ ધોવા જોઈએ, કસેથી ફરીને આવ્યા હોય તો આપણે નહીં લેવું જોઈએ, આવા સાવચેતીના પગલાં લેવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ બીમારી અત્યારે બહુ ફેલાઈ રહી છે, એટલે ક્યારે શાળા શરૂ થાય એ અત્યારે નક્કી નથી. એટલા માટે આપણી શાળાએ એવું વિચાર્યું કે બાળકોનું ભણતર નહીં બગડે એના માટે વિદ્યાર્થીઓને આપણે વિડીયો, ઓડિયો, PDF દ્વારા આપણે વિદ્યાર્થીઓને લેસન પહોંચાડીએ, જેથી બાળકો ઘરે બેસીને ભણી શકે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે આસપાસ વિષયની અંદર પાઠ 1 પુનમે શું જોયું. હવે આ પાઠની માહિતી આપતા પહેલા પ્રાણી, પક્ષીઓ, જીવજંતુઓ, દરિયાઈ જીવો વગેરે વિશેની જાણકારી, ત્યાર પછી તેમના રહેઠાણ, તેમની ચાલ, અવાજ વિશેની જાણકારી, આ બધા વિશે આપણે ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર પૂનમ નામની છોકરી હોય છે, એ છોકરી બીમાર પડે છે, એને તાવ આવે છે, એટલે એની માતા એને એવું કહે છે કે દીકરા, તારે આજે શાળાએ જવાનું નથી. એટલે પૂનમ શાળાએ જતી નથી, એ ખાટલો લઈને એના આંગણામાં સૂઈ જાય છે. આંગણામાં સૂઈ જાય છે એટલે એના આંગણામાં એક જર હોય છે, એ જર ઉપરથી કોઈ ચરકે છે, એ ચરક એના ગાલ ઉપર પડે છે. જેવું ચરક એના ગાલ ઉપર પડે છે એટલે વિચારમાં પડી જાય છે કે આ કોણ ચરકી ગયું હશે, એટલે જળની ઉપર જુએ છે. તો જળની ઉપર એને કીડી, મંકોડો, કબૂતર, કાગળ, વાંદરો જેવા પક્ષી, પ્રાણી, જીવજંતુઓ એને દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પણ વિચાર આવતો હશે કે આવા પ્રાણી પક્ષીઓને આપણે પણ જોયા છે. તો આપણને સવાલ પૂછેલો છે કે તમે જોયેલા પંખીઓના નામ લખો. તો આપણે કયા કયા પંખી જોયા? તો કે ચકલી, કાગળ, પોપટ અને કાગળ, આવા પંખીઓને આપણે જોયા છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી શું થાય છે કે પૂનમ હવે ત્યાર પછી તે તળાવના કિનારે જાય છે. તળાવના કિનારે જાય છે એટલે ગાલની ઉપર પાંદડું ઘસે છે. પાંદડું ઘસે છે એટલે એનો ગાલ ચીકાશવાળો થઈ જાય છે. ચીકાશવાળો થઈ જાય છે એટલે તળાવમાં મોં ધોવા માટે જાય છે. તો એ તળાવની કિનારાની આસપાસનું અવલોકન કરે એટલે કે જુએ છે. તો તળાવના કિનારે ગાય દેખાય, એને ભેંસ દેખાય છે, કાચબો દેખાય છે, પાણીમાં ઉભેલો બગલો દેખાય છે, પાણીમાં તરતી માછલીઓ દેખાય છે, આવા અનેક પ્રાણીઓને જુએ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકમાં કીધું છે કે કેટલાક પ્રાણીઓના અવાજ, કેટલાક પ્રાણીઓના ચાલ, તેઓનો રહેઠાણ, આવું દરેક વસ્તુ જુદું જુદું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સવાલ કર્યો છે કે પ્રાણીઓના રહેઠાણ દરમાં રહેતા, માળામાં રહેતા, ઘરમાં રહેતા અને પાણીમાં રહેતા, આવા પ્રાણીઓ વિશે આપણે માહિતી મેળવવાની છે. તો પહેલું છે કે દરમાં રહેતા, એટલે કે દરમાં કોણ કી રહે? તો કે ઉંદર, સાપ અને કીડી. ત્યાર પછી માળામાં કોણ કોણ રહે? તો કે ચકલી, કાગળ, કાગળ.
गरोड़ी, कीड़ी। पानी में रहता तो के पानी में कौन मोड़े तो के पानी में मछली, मगर अने काचू। त्यार पछी शुं कीधुं छे के प्राणीओनी चाल केवी होय छे तो के केटलाक प्राणीओ उड़ी सके छे, केटलाक पगथी चाली सके छे, केटलाक पेटे ढसड़ी सके छे, तो केटलाक प्राणीओ कूदका मारीने चाली सके छे। तो अहींया उड़ी सके तेवा प्राणी कया कया छे तो के कागड़ो, कोयल, चकली। पगथी चाली सके तेवा प्राणी कया कया छे तो के गाय, भेस अने कूतरो। त्यार पछी पेटे घसड़ीने चाली सके तेवा प्राणी कया कया छे तो के सांप, फणस्यु वगैरे। त्यार पछी कूदका मारीने चाली सके तेवा प्राणी कया कया तो के ससलू, वांदरो અને